बोटाद खाते आवेल श्री दिगंबर जैन स्वाध्याय मंदिर द्वारा पूज्य गुरुदेव कांजी स्वामी ने 132वीं जन्म जयंती निमित्ते बोटाद ने कोविड 19 हॉस्पिटल ना दर्दियों ने बेड पर जाई किट वितरण करी उजवणी करवामां आवी हती। बोटाद खाते आवेल स्वाध्याय मंदिर द्वारा पूज्य गुरुदेव कांजी स्वामी ने 132वीं जन्म जयंती निमित्ते बोटाद नी आश्रे कोविड 19 नी हॉस्पिटल ना दर्दियों ने बेड पर जय किट वितरण करी उजवणी करवामां आवी हती। बोटाद मां दिगंबर जैन स्वाध्याय मंदिर द्वारा अनेक सेवाकीय प्रवृत्ति करवामां आवे छे, जेम के गरीबों ने किट अनाज वितरण तेमज अन्य घणी सामाजिक प्रवृत्ति करवामां आवे छे। आ लॉकडाउन दरमियान पण गरीबों ने अन्ननी किट नो वितरण करी सेवा करवामां आवी हती अने आजरोज परम पूज्य गुरुदेव श्री कांजी स्वामी नी 132वीं जन्म जयंती होई त्यारे बोटादना दिगंबर जैन स्वाध्याय मंदिरना संतना सभ्यों द्वारा दरेक हॉस्पिटल जई कोविड 19 ना दर्दियों ने तेमज अन्य बीमारी वाला दर्दियों जे हॉस्पिटल मा दाखल छे तेने नास्तानी किट वितरण करवामां आवी हती। तेमज जे मध्यम वर्ग गरीब अने साधारण घरना लोको छे तेवा 132 व्यक्तियों ने अनाजनी किटनुं वितरण करवामां आव्युं हतुं। આમ આજરોજ બોટાદ ખાતે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીની 132મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। મંદિર સ્વાધ્યાય પરિવાર દ્વારા આજે જે કોવિડ 19ના પેશન્ટોને લઈને જે વિનામૂલ્ય કીટનું વિતરણ કરવામાં આવ્યું છે તેના વિશે આજે અનંતનંદ ઉપકારી કૃપાળુ કાહન ગુરુદેવનો 132મો મહામંગલકારી જન્મ જયંતીનો પવિત્ર દિવસ વૈશાખ સુદ બીજ ગુરુવાર તારીખ 13/5/2021 આજના મંગલકારી પવિત્ર દિવસે કોવિડ બોટાદની સરકારશ્રીએ જાહેર કરેલી કોવિડ હોસ્પિટલ 19માં તમામ કોરોના પેશન્ટને પર પેશન્ટને 180 રૂપિયાની કીટ એવી અમે 300 કીટ બનાવેલી છે અને તમામ પેશન્ટને અમે એમાં કીટમાં ચોખાગીની શુદ્ધ સુકડી મોસંબી ઇમ્યુનિટી વધે એટલે અને ખાખરા સાત્વિક ખોરાક તરીકે અને ઇલેક્ટ્રોનિક પાવડર એમને ઇમ્યુનિટી વધારવા માટે વિટામિન સી મળે એવા પ્રયત્ન કરીએ છીએ। પૂજ્ય ગુરુદેવશ્રીએ માનવભાવનો મહિમા ખૂબ બતાવ્યો છે, એ માનવભાવ ખૂબ કિંમતી છે કારણ કે માનવભાવમાં જ આત્માનું કલ્યાણ થાય છે એવું સંત શિરોમણી અધ્યાત્મ પરમોપકારી કૃપાળુ કાહન ગુરુદેવે સોનગઢમાં 45 વર્ષ સુધી ફરમાવ્યું છે। એ સૂત્ર તલે અમે આજે દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર બોટાદના યુવક મંડળ તથા કોરોના વોરિયર્સ ફ્રેન્ડ સર્કલ તરફથી આજે એક આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અમને માનનીય શ્રી કલેક્ટર સાહેબ, માનનીય શ્રી હર્ષદભાઈ મહેતા એસપી સાહેબ તથા ડીવાયએસપી નકુમ સાહેબે ખૂબ સુંદર સપોર્ટ આપ્યો છે। તમામ કોવિડ હોસ્પિટલના હેડ ડૉક્ટરોનો પણ અમને ખૂબ સુંદર સપોર્ટ મળ્યો છે। તમામ પત્રકાર મિત્રોનો પણ અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે, અમે હૃદયપૂર્વક સૌનો આભાર માનીએ છીએ અને અમે આજના દિવસે કૃપાળુ કાહન ગુરુદેવના બધા પેશન્ટ ઉપર આશીર્વાદ વર્ષે અને સૌ નિરોગીમય જીવન જીવે, અત્ર તત્ર સર્વત્ર મંગલ થાય એવી મંગલ શુભ ભાવના અમે ભાવીએ છીએ। લાલજી સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।